તેણે જ વિનાયક પલક અને શરદ વચ્ચેના સંબંધો અને મહારાજની રૂપિયાની હેરાફેરીનો ઘટસ્ફોટ કર્યો છે પાટીલાને એક વખત મહારાજની ગાડીથી પલકને ઘરેથી આશ્રમ લાવવા લઈ જવાનું કામ કરતો હતો પલક ગાડીમાં જે પણ વાત વિનાયક શરદ સાથે કરતી હતી એનો તેને ખ્યાલ હતો આ વાતને ધ્યાનમાં રાખીને ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસે આરોપીના નિવેદન લીધા હતા જેમાં સામે આવ્યું છે કે ત્રણેય ભાઈયુ મહારાજને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાજના બાર યુવતી સાથે સંબંધ હતા જેમાં બે તો આઈએએસ છે ભયુજી મહારાજે બીજી જૂન બે હજાર અઢાર ના રોજ પોતાને જ ગોળી મારીને સુસાઇડ કરી લીધું હતું સુસાઇડ કેસમાં બે મહિના સુધી પોલીસને કઈ કડી મળી નહોતી ત્યારે ડીઆઈજી હરિનારાયણ ચારી મિશ્રા એ આ કેસમાં સતત ધ્યાન રાખવાનું કહ્યું હતું જે પોલીસ આ કેસને ક્લોઝ કરવાની તૈયારીમાં હતા તેમણે આત્મહત્યાના છ મહિના બાદ વિનાયક પલક અને શરદની ધરપકડ કરી લોકોને ચોંકાવી દીધા